આજે આપણે મુખવાસની દુકાનમાં મળે છે એવા ખાટા મીઠા આમ ગટાગટ ઘરે બનાવીશું। આ આમ ગટાગટનો ટેસ્ટ ખાટો મીઠો હોવાથી નાના મોટા દરેકને એ ભાવે છે। તો ચલો રેસીપી શરૂ કરીએ। આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો। હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે। આમ ગટાગટ બનાવવા માટે મેં બે તોતાપુરી કેરી લીધી છે। કેરીને પાણીથી પહેલાં મેં બરાબર સાફ કરી લીધી છે અને કોરા કપડાથી લૂછી લીધી છે। તોતાપુરી કેરી સ્વાદમાં ઓછી ખાટી હોય છે એટલે આપણે ગળપણ માટે જે પણ વસ્તુનો ઉપયોગ કરીએ એ ઓછી નાખવી પડે છે। જો તમે દેશી કેરી કે બીજી કોઈ કેરીથી આમ ગટાગટ બનાવો તો તમારે ગળપણ થોડું વધારે નાખવું પડે, એટલે જો તોતાપુરી કેરી લેશો તો ગળપણ ઓછું નાખવું પડશે। પીલરની મદદથી આપણે કેરીની છાલ કાઢી લેવાની છે। આટલી ક્વોન્ટિટીમાંથી તમે લગભગ 500 ગ્રામ જેટલા આમ ગટાગટ બનાવી શકશો। કેરીની છાલ કાઢી લીધા પછી આપણે એના એકદમ નાના નાના ટુકડા કરવાના છે। તમારે જો કેરીને છીણવી હોય તો છીણી પણ શકો છો, પણ અત્યારે હું એના આ રીતના એકદમ નાના નાના ટુકડા કરું છું। આ ટુકડાને આપણે મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી લેવાના છે। બધી કેરીના મેં ટુકડા તૈયાર કરી લીધા છે। આ રીતના જો એકદમ નાના નાના ટુકડા કરશો તો ઇઝીલી એ ગ્રાઇન્ડ થઈ જશે। હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું। તો મિક્સરના મોટા જારમાં આપણે એને ગ્રાઇન્ડ કરીશું અને કેરીની ક્વોન્ટિટી વધારે છે એટલે આપણે એને બે પાર્ટમાં ડિવાઈડ કરીને ગ્રાઇન્ડ કરીશું। ગ્રાઇન્ડ કરતી વખતે આપણે બિલકુલ પાણી નથી નાખવાનું। મિક્સરને આ રીતે ચાલુ કરી તરત બંધ કરી દેવાનું। આ રીતે જો તમે ગ્રાઇન્ડ કરશો તો કેરી એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જશે। 3-4 વાર મિક્સરને આ રીતે ચાલુ બંધ કર્યા પછી એકવાર ચમચીની મદદથી આપણે એને ઉપર નીચે કરી લઈશું, જેથી ગ્રાઇન્ડ કરતી વખતે જો કોઈ કેરીના મોટા ટુકડા ઉપર આવી ગયા હોય તો એ પાછા નીચે જાય અને ગ્રાઇન્ડ થઈ જાય। અત્યારે મેં ગ્રાઇન્ડ કરી લીધું છે। આપણે આની આ રીતની એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર કરવાની છે। પાણી બિલકુલ નથી વાપરવાનું, એટલે મેં બતાવ્યું એ રીતે ગ્રાઇન્ડ કરશો તો આ રીતની પેસ્ટ તૈયાર થશે। એક નોનસ્ટિકમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવાનું છે। ઘી ગરમ થઈ જાય એટલે આપણે નોનસ્ટિકમાં ચારે સાઈડ આ રીતે ફેલાવી દેવાનું છે। હવે કેરીની જે પેસ્ટ આપણે તૈયાર કરી છે એ એમાં નાખીશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખવાની છે અને આ રીતે ચલાવતા રહી આ પેસ્ટને આપણે જ્યાં સુધી એનું પાણી બળીને ઓછું ના થઈ જાય ત્યાં સુધી શેકવાની છે। 2-3 મિનિટ શેકાઈ જાય પછી આપણે એની અંદર ગોળ નાખવાનો છે। અત્યારે હું 2 કપ ગોળ નાખું છું। મેં જે કેરી લીધી હતી એનું વજન 600 ગ્રામ છે અને એની સામે આપણે 300-350 ગ્રામ ગોળ નાખીશું। 2 કપ જેટલો ગોળ થશે। ગોળને મિક્સ કરી લઈશું। તમારે આમ ગટાગટ બનાવવામાં ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો। ગોળ મિક્સ થશે એટલે ધીરે ધીરે એની કન્સિસ્ટન્સી લૂઝ થશે, પણ જેમ જેમ ગોળનું પાણી બળશે એમ પાછું એ ઘટ્ટ થવા લાગશે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખી છે એટલે આ રીતે એને સતત હલાવતા રહેવું જરૂરી છે। જો તમે ગેસની ફ્લેમ સ્લો રાખો તો તમે એને થોડી થોડી વારે હલાવતા રહેશો તો ચાલશે। ગોળ અત્યારે એકદમ સરસ ઓગળી ગયો છે અને આ રીતની એકદમ લૂઝ એની કન્સિસ્ટન્સી થઈ ગઈ છે। થોડી જ વારમાં પાણી બળશે અને કન્સિસ્ટન્સી પાછી થીક એટલે કે ઘટ્ટ થવા લાગશે। 5-6 મિનિટ જેટલો સમય થયો છે અને કન્સિસ્ટન્સી આ રીતે ધીમે ધીમે જાડી થવા લાગી છે। હવે આપણે ગેસની ફ્લેમને થોડી વાર માટે મીડિયમ કરી દઈશું અને આની અંદર બાકીના મસાલા નાખીશું। તો 1 ચમચી શેકેલા જીરાનો પાવડર નાખવાનો છે, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી કાળું મીઠું એટલે કે સંચળ નાખીશું અને 1 ચમચી શેકેલા અજમાનો પાવડર નાખીશું। તમારે જો આમાં મરી પાવડર નાખવો હોય તો 1/2 ચમચી એ પણ નાખી શકો છો, મેં નથી નાખ્યો। બરાબર મિક્સ કરવાનું છે। કેરીને આપણે પાણી નાખ્યા વગર ગ્રાઇન્ડ કર્યું છે એટલે કેરીના કોઈ નાના નાના ટુકડા આ રીતે રહી ગયા છે, પણ જેમ જેમ એ ચડશે એમ એ ટુકડા એની જાતે જ મેલ્ટ થઈ જશે। હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે અને આ રીતે હલાવતા રહી અને એને શેકવાનું છે।
બધો મસાલો નાખ્યા પછી મેં એને 5-7 મિનિટ માટે શેક્યું છે। પાણી અત્યારે બધું જ બળી ગયું છે અને કન્સિસ્ટન્સી આ રીતની ગોળો વળે એવી થઈ ગઈ છે। તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। તમે સ્પેચ્યુલાની મદદથી આ રીતે કન્સિસ્ટન્સી ચેક પણ કરી શકો છો। તમે મિશ્રણને ઉપરથી નીચે પાડશો તો ઇઝીલી એ નીચે નહીં પડે, આવી કન્સિસ્ટન્સી આવે એટલે ગેસ બંધ કરી દેવો। અત્યારે એકદમ ગરમ છે, ઠંડુ થયા પછી આની કન્સિસ્ટન્સી હજુ વધારે થોડી જાડી થશે। આમ ઘટાઘટ બનાવવા માટે નોનસ્ટિક અથવા તો જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવો, જેથી નીચેથી એ ચોંટે નહીં। 5-6 કલાક અત્યારે થઈ ગયા છે ને આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। જો તમે મિશ્રણ થોડું પણ ગરમ હશે ને આમ ઘટાઘટ બનાવશો તો એકદમ લૂઝ બનશે અને તમારા હાથમાં પણ એ બહુ ચોંટશે અને ઇઝીલી તમે એને બનાવી નહીં શકો। હવે આપણે બાજુમાં એક વાટકીની અંદર બુરું ખાંડ લેવાની છે। આપણે ઘરમાં જે દળેલી ખાંડ વાપરીએ એટલે કે પાવડર શુગર, એનો ઉપયોગ નથી કરવાનો। હાથની અંદર થોડી બુરું ખાંડ લગાડી દેવાની અને પછી આ રીતનો નાનો ગોળો વાળવાનો। તમારે જે સાઇઝના આમ ઘટાઘટ બનાવવા હોય એ સાઇઝનો ગોળો બનાવવાનો અને એને બુરું ખાંડની અંદર આ રીતે કોટ કરી લેવાનો। તમારે ઘીવાળો હાથ કરવો હોય તો કરી શકો છો। બુરું ખાંડ અને દળેલી ખાંડ એનું ટેક્સચર અલગ હોય છે, એટલે બુરું ખાંડની અંદર જ એને આ રીતે આપણે કોટ કરવાનો। બીજું આમ ઘટાઘટ બનાવતા પહેલા તમારે હાથને પાછો બુરું ખાંડ વાળો કરી લેવાનો। આ જ રીતે આપણે બધા આમ ઘટાઘટ તૈયાર કરી લઈશું। આ આમ ઘટાઘટને તમે બહાર 2-3 મહિના માટે સ્ટોર કરી શકો છો। તો આમ ઘટાઘટની આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો અને રેસીપી અંગેના તમારા વ્યૂ મને કમેન્ટ કરીને જરૂર જણાવો।